માલક્ષ્મી એક જગ્યાએ કેમ નથી રહેતા જાણો તેમને પ્રસન્ન કરવા માટે એક જગ્યાએ રોકવા માટે શું કરવું લક્ષ્મી માતાના આ આઠ વાર જાપ કરો મળશે જાણો માતા લક્ષ્મીને કેવી રીતે પ્રસન્ન કરવા માલક્ષ્મીની કૃપાથી જ વ્યક્તિ ધનવાન બને છે જો માતાની કૃપા ન હોય તો માણસને રાજામાંથી રંક બનતા વાર નથી લાગતી આવી સ્થિતિમાં તમારે દેવી લક્ષ્મીના ઉપાય વિશે જાણવું જોઈએ માતા લક્ષ્મી એક જગ્યાએ રહેતા નથી માલક્ષ્મીનું બીજું નામ ચંચલા છે અને આ સિવાય તેમનું વાહન ગોવળ પક્ષી છે આ જ કારણ છે કે માતા લક્ષ્મી ક્યારેય એક જગ્યાએ રહેતા નથી શક્ય છે કે જે વ્યક્તિ આજે અમીર છે તે આવતીકાલે ગરીબ બની શકે છે અને જે આજે ગરીબ છે તે આવતીકાલે અમીર બની શકે છે આવી સ્થિતિમાં માતા લક્ષ્મી તમારી સાથે રહે અને બીજે ક્યાંય ન જાય એ માટે તમારે કેટલાક ઉપાય કરવા પડશે તેમની મદદથી માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર બની રહેશે તેમની કૃપાથી તમે વધુ ધનવાન બની શકો છો માતા લક્ષ્મીને રોકવાના ઉપાય જણાવી દઈએ કે શુક્રવારને દેવી લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી તમને ભૌતિક સુખ પ્રાપ્ત થશે જો માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે તો તમને ધનની અછત ક્યારેય નહીં થાય દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે મંત્રોનો જાપ કરી શકાય છે ચાલો જાણીએ દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કયા મંત્રોનો જાપ કરવો જોઈએ આ મંત્રનો એકસો આઠ વાર જાપ કરો દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શુક્રવારે સાંજે પૂજા કરો અને આ મંત્રનો એકસો આઠ વાર જાપ કરો લક્ષ્મીનો મંત્ર

કમળના ફૂલ પણ અર્પણ કરી શકો છો માતા લક્ષ્મીને અત્તર ખૂબ જ પસંદ છે તેથી પૂજા કરતી વખતે દેવી લક્ષ્મીને અત્તર ચઢાવો દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે તેમને ખીર મખના અને પતાસા સાથેનો થાળ ધરાવી શકો છો ડિસ્ક્લેમર અહીં આપેલી માહિતી માત્ર માન્યતા અને જાણકારીઓ પર આધારિત છે અમે તેની પુષ્ટિ કરતા નથી અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈ પણ પ્રકારની માન્યતા અને જાણકારીને સમર્થન આપતા નથી